કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય અંગ્રેજી, અને એને અંગ્રેજી મને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇંગ્લિશ. તો આજે આપણે કયો વિષય ભણીશું? અંગ્રેજી. તો તમે ધ્યાનથી સાંભળજો. અંગ્રેજી શબ્દમાં ભણતા પહેલાં આપણે તેના મૂળાક્ષરો, એટલે કે જેમ આપણે ગુજરાતીમાં કપકો શીખતા હતા, તેમ અંગ્રેજી જાણવા માટે આપણે પણ તેનો કપકો, એટલે કે એના આલ્ફાબેટ્સ, એટલે કે તેના મૂળાક્ષરો વિશે માહિતી મેળવવી જોઈએ. જેમ ક અને કથી શું બનાવતા હતા આપણે? કબૂતર. ક કબૂતરનો ક. એ રીતે અહીં આપણે આલ્ફાબેટ સમજવા, એટલે કે આલ્ફાબેટ એટલે મૂળાક્ષરો સમજવા પડશે. તો આપણે સૌ પ્રથમ જોઈએ અને વાંચીએ. પહેલું છે લેટ્સ લર્ન. લેટ્સ લર્ન એટલે ચાલો ભણીએ. શું છે? ધ આલ્ફાબેટ્સ. આલ્ફાબેટ્સ એટલે મૂળાક્ષરો. અહીં આલ્ફાબેટ્સને ચિત્રો સાથે પહેલી એબીસીડી અને બીજી એબીસીડી સાથે સમજાવ આપેલ છે. પહેલી એબીસીડીનો એ કઈ રીતે લખાય, બીજી એબીસીડીનો બી કઈ રીતે લખાય, એ રીતે દરેક આલ્ફાબેટ્સ એટલે કે દરેક મૂળાક્ષરો પહેલી અને બીજી એબીસીડીમાં કઈ રીતે લખાય તેનું સમજણ અહીં આપેલ છે. તો તમે ધ્યાનથી સાંભળજો. આ છે અંગ્રેજીના મૂળાક્ષરો, કે અંગ્રેજીનો કપકો સાદી ભાષામાં કહેવાય. તો પહેલો છે એ. તો જેમ ક થી કબૂતર, તો એ ફોર એપલ. શું? એ ફોર એપલ. હું જેમ બોલું તેમ તમે પણ વિડીયોમાં બોલતા રહેજો, તો તમને સરસ રીતે આવડી જશે. એ ફોર એપલ. એપલ એટલે સફરજન. પહેલી એબીસીડીમાં એને આ રીતે લખાય, જ્યારે નાની એબીસીડી એટલે કે બીજી એબીસીડી એટલે કે સ્મોલ સ્મોલ એબીસીડીમાં કેવી રીતે એને લખાય? આ રીતે. મોટી એબીસીડી એટલે મેઇન આલ્ફાબેટ્સ, મોટા મૂળાક્ષરોને અંગ્રેજીની 4 લીટીવાળી નોટમાં તમે 3 લીટી એટલે કે ઉપરની લાલ અને વચ્ચેની 2 વાદળી લીટીઓને ત્રણેયનો આશરો એટલે કે ત્રણેયની મદદથી એ લખાય. તો તમને ખબર છે ને એ કઈ રીતે લખાય? 3 લીટીની મદદથી એ લખાશે પહેલી એબીસીડીનો. એ જ રીતે બીજી એબીસીડીનો એ કઈ રીતે લખાશે? માત્ર ને માત્ર 2 લીટી એટલે કે 2 વચ્ચે વાદળી આપી છે એમાં જ લખાશે, એને 3 લીટીનો ઉપયોગ લખા કરાય નહીં. પહેલી એબીસીડીને ખાસ ધ્યાનથી સાંભળજો. પહેલી એબીસીડીને 3 લીટીનો ઉપયોગથી લખાય અને બીજી એબીસીડીને માત્ર 2 જ લીટીના ઉપયોગથી લખાય. તો હવે તમને લખતા એબીસીડી આવડશે ને, તો તમે તમારી નોટ દરમિયાન ખોટું લખતા નહીં. તો હવે આપણે ચાલુ કરીએ પાઠ. એ ફોર એપલ, આ મોટી મૂળાક્ષર અને આ નાનો મૂળાક્ષર, એને આ રીતે નાની એબીસીડીમાં આ રીતે લખાય. હવે આગળ છે બી. બી ફોર બોલ. બી ફોર બોલ. બી ફોર બોલ. બીને પહેલી મૂળાક્ષરમાં આ રીતે અને બીજા એબીસીડીમાં આ રીતે લખાય. સી ફોર કેટ. શું કહેવાય? સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. પહેલો મૂળાક્ષર આ રીતે સી અને બીજો મૂળાક્ષર એટલે કે બીજી એબીસીડીમાં સીને આ રીતે લખાય. હવે આગળનો મૂળાક્ષર કયો છે? ડી. ડી ફોર ડોગ. શું? ડી ફોર ડોગ. ડોગ એટલે કૂતરો. પહેલા મૂળાક્ષરમાં આ રીતે અને બીજી એબીસીડીમાં આ રીતે લખાય, તે ખાસ ધ્યાન રાખ. બી અને ડી બંને મૂળાક્ષરો સરખા દેખાય છે, પરંતુ જ્યારે લખો ત્યારે ખાસ ધ્યાન રાખજો. બીને આ રીતે લખાય અને ડીને આ રીતે લખાય, એક સીધી રીતે ને એક ઊંધી રીતે. બીનો ડી કે ડીનો બી ન થાય તેનું ખાસ ધ્યાન આપવું, નહીં તો અર્થનો અનર્થ થાય. પરીક્ષા દરમિયાન પૂછાયેલ પ્રશ્ન કે સવાલ તમારો ખોટો પડી જાય, કેમ કે આ ભાષા કહેવાય છે. ભાષામાં તમારે કંઈ પણ સેજ પર સ્પેલિંગ આગો પાછો હોય તો ખોટો પડી જાય. તો હવે આગળનો આલ્ફાબેટ્સ જોઈએ. આગળનો મૂળાક્ષર શું છે? ઈ ફોર એલિફન્ટ.
ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે ચિત્ર જોઈને પણ આપણને ખબર પડી ગઈ હશે શું છે, હાથી. એલિફન્ટને શું કહેવાય, હાથી. પહેલો મૂળાક્ષર એટલે કે મોટી એવી સીડીમાં ઈને આ રીતે લખાય, તે જ રીતે નાની એવી સીડીમાં લખે જ ઈને, તો આ રીતે ઈ લખાય, તેનું ખાસ ધ્યાન આપજો. હવે આગળનો મૂળાક્ષર જોઈએ વિદ્યાર્થી મિત્રો, એફ ફોર ફેન. શું, એફ ફોર ફેન. ફેન એટલે પંખો. પહેલા મૂળાક્ષરમાં આ રીતે એફ અને બીજા મૂળાક્ષરમાં આ રીતે એટલે કે નાની એબીસીડીમાં આ રીતે લખાય. હવે આગળ શું મૂળાક્ષર આવ્યો, ઝી ફોર ગોટ. શું છે, ઝી ફોર ગોટ. એવું જરૂરી નથી કે ઝી ફોર ગોટ જ થાય, દરેક મૂળાક્ષરોના અલગ અલગ અર્થ એટલે કે થતા હોય છે, અને દરેક મૂળાક્ષરના અક્ષરે જીથી ચાલુ થતા એ જી ફોર ગોટની જેમ જ બોલાય છે. જી ફોર ગોટ પણ થાય અને જી ફોર ઘન પણ થાય. તો આપણે અહીં શેનું આપેલ છે, જી ફોર ગોટ. ગોટ એટલે બકરી. પહેલો એટલે મોટી એબીસીડીમાં જીને આ રીતે લખીશું અને નાની એબીસીડીમાં જીને આ રીતે લખીશું. સમજણ પડી ને વિદ્યાર્થી મિત્રો. હવે આગળનો મૂળાક્ષર એટલે આગળનો આલ્ફા બેટ્સ. શું આવે છે, જી પછી એચ. એચ ફોર હેટ. એચ ફોર હેટ. હેટ એટલે ચિત્ર જોઈને તમને ખબર પડી ગઈ હશે ને, હેટ એટલે ટોપી. મોટે એટલે કે પહેલી એબીસીડીમાં એચને આ રીતે લખીશું અને ત્યારે નાની એબીસીડીમાં એચને આ રીતે લખીશું. હવે આગળ છે આઈ. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈ ફોર આઈસ્ક્રીમ. પહેલી એબીસીડીમાં આઈ આ રીતે, જ્યારે બીજી એબીસીડીમાં આઈ આ રીતે લખીશું. આગળનો મૂળાક્ષર જે ફોર જગ. શું, જે ફોર જગ. જગ એટલે પાણી પીવાનો જગ. પહેલી એબીસીડીમાં જેને આ રીતે લખીશું અને નાની એબીસીડીમાં જેને આ રીતે લખીશું. પહેલી અને બીજી એબીસીડીમાં સરખા જ હોય છે, માત્રે માથે મીંડાનો જ ફરક હોય છે, તેનું ખાસ ધ્યાન આપીશું. ચલો આગળના મૂળાક્ષર જોઈએ, કે ફોર કાઈટ. શું છે, કે ફોર કાઈટ. કે કાઈટ એટલે તો તમને ખબર જ હશે, ચિત્ર જોઈને તમે ઓળખી જ ગયા હશો. આ શું છે, પતંગ. તો પહેલી એબીસીડીમાં કે ને આ રીતે લખવાનો અને બીજી એબીસીડીમાં આ રીતે લખીશું. હવે આગળનો મૂળાક્ષર શું છે, એલ. એટલે કેવું ચિત્ર આપેલું છે જોયું ને, એલ ફોર લાયન. કેવું, એલ ફોર લાયન. લાયન એટલે મારે કંઈ કહેવાની જરૂર છે, સિંહ. તો પહેલા મૂળાક્ષરમાં એલને આ રીતે લખીશું અને બીજી એબીસીડીને મૂળાક્ષરમાં એલને આ રીતે લખીશું. હવે આગળનું મૂળાક્ષર કયો છે, એલ પછી શું આવે એ તો તમને ખબર હશે, કેમ કે આ ધોરણ ચાર છે. આગળના તમે બાલમંદિર, પહેલું ધોરણ, બીજું ધોરણ અને ત્રીજું ધોરણ દરમિયાન તમને એબીસીડી તો કમ્પ્લીટ શીખવાડેલી જ હશે, તો પછી ખબર જ હોય ને એલ પછી શું આવે. એલ પછી આવશે એમ. તો એમ ફોર મંકી. શું, એમ ફોર મંકી. મંકી એટલે વાંદરો. તો પહેલી એબીસીડીમાં એમ આ રીતે લખાશે, જ્યારે બીજી એબીસીડીમાં એમ આ રીતે લખાશે. પહેલી એબીસીડી ત્રણ લીટીમાં લખાશે, લાલ અને બે વાદળી, અને બીજી એબીસીડીમાં માત્ર બે વાદળી લીટી વચ્ચે જ લખાશે. આગળનો આલ્ફાબેટ્સ, આગળનો આલ્ફાબેટ્સ કયો છે, એન. એન ફોર નેસ્ટ. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. ચિત્ર જોઈને જ આપણને ખબર પડી ગઈ. તો પહેલી એબીસીડી એટલે કે મોટી એબીસીડીમાં એનને આ રીતે લખીશું, નાની એબીસીડીમાં એનને આ રીતે લખીશું. અહીં એમ અને એન એક સરખા છે, પણ એમમાં એક વધારે
રાઉન્ડ આપેલું છે અને એનમાં એ કહું છું તો એમ અને એન લખતા ખાસ ધ્યાન રાખવાનું. હવે આગળનો આલ્ફાબેટ્સ જોઈએ. આગળનો આલ્ફાબેટ્સ છે ઓ, રાઉન્ડ રાઉન્ડ ગોળ ગોળ. તો ઓ ફોર ઓરેન્જ, ઓ ફોર ઓરેન્જ. ઓરેન્જને તમે શું કહેશો, સંતરું કે મોસંબી, જે કહેતા હોય તે. પહેલી એબીસીડીનો અને બીજી એબીસીડીનો બંને એક સરખા દેખાય છે, પણ પહેલી એબીસીડીમાં 3 લીટી અને બીજી એબીસીડી એટલે નાની આલ્ફાબેટ્સમાં 2 લીટીનો ઉપયોગ થાય છે. હવે આગળનો મૂળાક્ષર પી કયો છે? પી, પી ફોર પેરટ. શું છે? પી ફોર પેરટ. પેરટ એટલે ચિત્ર જોઈને તમને ખબર પડી ગઈ હશે, પી ફોર પેરટ એટલે પોપટ. બંને મૂળાક્ષર એટલે પહેલી અને બીજી એબીસીડીમાં એક સરખા જ લખાય છે, પરંતુ આ 3 લીટીમાં લખાશે, આ 2 લીટીમાં લખાશે, પણ પી એની નીચેની લીટી નીચેની લાલ લીટી સાથે અડશે, ઉપરની લાલ લીટીને અડશે ને નીચેની લાલ લીટીને અડશે. હવે આગળનો મૂળાક્ષર છે ક્યુ. ક્યુ એટલે ક્વીન. ક્યુ ફોર ક્વીન. ક્વીન એટલે મહારાણી. તો પહેલી એબીસીડીમાં ક્યુ આ રીતે લખીશું અને બીજી એબીસીડીમાં ક્યુ આ રીતે લખીશું. જેમ પીને બીજી એબીસીડીમાં નીચે લાલ લીટીએ અડે છે, તેમ ક્યુને પણ આ ઊભી રેખા નીચે લાલ લીટીએ અડે છે. અને પી અને ક્યુમાં ખાસ ધ્યાન રાખવું કે એક જમણી બાજુ હોય છે તો એક ડાબી બાજુ સી જેવું રાઉન્ડ કરેલું હોય છે, બંને એક સરખા ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. હવે આગળના મૂળાક્ષર તરફ આપણે વધીએ. તો આગળનો મૂળાક્ષર કયો છે? આર. તો આર ફોર રેડ. આર ફોર રેડ. રેડ એટલે ઉંદર. તો પહેલી એબીસીડીમાં આ રીતે અને બીજી એબીસીડીમાં આપણે આ રીતે લખીશું. આગળનો મૂળાક્ષર છે એસ. કયો વિદ્યાર્થી મિત્રો મૂળાક્ષર આવ્યા આપણે? એસ. તો એસ ફોર સન. એસ ફોર સન. સન એટલે ચિત્ર જોઈને ઓળખી ગયા ને તમે, સન એટલે સૂર્ય. પહેલી એબીસીડીમાં આ રીતે એસ લખીશું અને બીજી એબીસીડીમાં આ રીતે એસ લખીશું. ચલો હવે આગળ. ટી ફોર ટાઈગર. ટી ફોર ટાઈગર. ટાઈગર એટલે શીખવાડવું પડશે, ટાઈગર એટલે વાઘ. તો પહેલા મૂળાક્ષરમાં પહેલી એબીસીડીમાં ટી આ રીતે લખાશે અને બીજી એબીસીડીમાં ટી આ રીતે લખાશે, જે નીચેની લાલ લીટીને અડશે. હવે આગળનો મૂળાક્ષર છે યુ. તો યુ ફોર અમ્બ્રેલા. યુ ફોર અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી. યુ ફોર અમ્બ્રેલા. યુને પહેલી એબીસીડીમાં આ અને બીજી એબીસીડીમાં આમ લખીશું, જ્યારે સેજ નીચે ઊભી લીટી આવશે. યુ પહેલી એબીસીડીમાં આમ અને બીજી એબીસીડીમાં આ રીતે લખીશું. આગળનો મૂળાક્ષર જોઈએ. વી ફોર વેન. વી ફોર વેન. વેન એટલે કે આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? વાન. તો પહેલી એબીસીડી અને બીજી એબીસીડીમાં સરખા જ વી દેખાય છે, પરંતુ પહેલી એબીસીડીમાં 3 લીટીમાં અડશે અને જ્યારે નાની એબીસીડીમાં એટલે કે બીજી એબીસીડીમાં વી માત્ર 2 વાદળી લીટીને જ અડશે. સમજ્યા ને વિદ્યાર્થી મિત્રો? હવે આગળનું આ મૂળાક્ષરો જોઈએ. આગળનો મૂળાક્ષર છે કયો? ડબલ્યુ. ડબલ્યુ ફોર વોચ. ડબલ્યુ ફોર વોચ. વોચ એટલે ઘડિયાળ. વોચ એટલે ઘડિયાળ. તો પહેલી એબીસીડીમાં આ રીતે અને નાની એબીસીડીમાં આ રીતે લખાશે. આ 3 લીટીમાં લખાશે અને આ માત્ર 2 લીટીમાં જ ડબલ્યુ લખાશે. આગળનો મૂળાક્ષર એક્સ ફોર ક્રિસમસ ટ્રી. એક્સ ફોર ક્રિસમસ ટ્રી. ક્રિસમસ ટ્રી એટલે કે નાતાલ દરમિયાન જે આપણે વૃક્ષને સજાવીએ છીએ ને, એને વૃક્ષ જેવું બનાવીને તેના પર અલગ અલગ પિક્ચર એટલે કે ચિત્રો, પછી લાઇટિંગ, અલગ અલગ જાતનું ડેકોરેશન કરીએ છીએ, એને શું કહેવાય? ક્રિસમસ ટ્રી. આ ખાસ 25મી નાતાલના દિવસે
શણગારવામાં આવે છે. તો પહેલી એબીસીડીનો એક્સ આ રીતે અને નાની એબીસીડી બીજી એબીસીડી સ્મોલ એબીસીડીનો એક્સ આ રીતે લખાશે. હવે આગળ છે વાય. શું વાય? વાય ફોર યાર્ડ. શું છે? વાય ફોર યાર્ડ. પહેલી એબીસીડીમાં વાય આ રીતે અને નાની એબીસીડીમાં વાય આ રીતે, જેની આ નીચેની લાઈન વાયની એ નીચેની લાલ લીટી સાથે અડશે. હવે છેલ્લો મૂળાક્ષર અંગ્રેજીનો જોઈએ, કયો આપેલો છે? ઝેડ. ઝેડ ફોર ઝી. ઝેડ ફોર ઝી. જીપ એટલે ચેન કહીએ છીએ ને, પેન્ટની હોય પછી જેકેટની હોય સ્કૂલ બેગની હોય એને શું કહેવાય? જીપ. તો પહેલા મૂળાક્ષરમાં આ રીતે ઝેડ લખીશું અને નાના મૂળાક્ષરમાં આ રીતે ઝેડ લખીશું. પહેલા મૂળાક્ષરો ખાસ ધ્યાન રાખવું, પહેલા મૂળાક્ષરો ત્રણ લીટી એટલે કે ઉપરની લાલ અને વચ્ચેની બે વાદળી લીટીમાં લખાશે. અને નાની એબીસીડી સ્મોલ એબીસીડી માત્ર બે જ એટલે કે બે ના વચ્ચેની વાદળી લીટીમાં જ લખાશે. અમુક મૂળાક્ષરો નીચેની લાલ લીટીને અડશે, પરંતુ ઉપરની લાલ લીટીને કોઈ પણ નાની એટલે કે સ્મોલ એબીસીડીનો કોઈ મૂળાક્ષર અડશે નહીં. હવે અહીં જોડકા આપેલા છે, જોઈએ. પહેલી એબીસીડીનો એ સાથે બીજી એબીસીડીનો એ જોડેલ છે, તો આપણે જોયું તે જ રીતે એમને પહેલી એબીસીડી સાથે અને બીજી એબીસીડી સાથે જોડેલ છે. એનને પણ એ રીતે જોડો, બીને પણ સ્મોલથી બિગથી સ્મોલ સાથે જોડો, ડબલ્યુને પણ આલ્ફાબેટ્સ છે ડબલ્યુ આલ્ફાબેટ્સ એને બિગમાંથી નાનું નાની એબીસીડી સાથે જોડો. આગળનું એ જ રીતે અહીં દરેક આલ્ફાબેટ્સ આપેલા છે. બી બી ડી ડી પી પી સાથે જોડીશું, આરને આર સાથે જોડીશું, અહીં આપેલ ઈને ઈ સાથે, એફને એફ સાથે, એચને એચ સાથે, એલ આઈને આઈ સાથે, આઈ જોજો ખાસ, અને એલને એલ સાથે. આઈ અને એલ ભેગા ન થઈ જાય, ખાસ ધ્યાન રાખવું. ટીનો મોટી એબીસીડીનો ટી નાની એબીસીડીનો ટી સાથે જોડીશું, ઝેડને ઝેડ સાથે જોડીશું. ખબર પડી ને જોડકા? સીને સી સાથે, જીને જી સાથે, ઓને ઓ સાથે, ક્યુને ક્યુ સાથે, યુને યુ સાથે જોડીશું, જેને જે સાથે, એસને એસ સાથે, કેને કે સાથે, એક્સને એક્સ સાથે, વાયને વાય સાથે જોડીશું. આમ અહીં જોડકા જોડાશે. હવે આગળ જોઈએ, તમે તમારી નોટમાં એબીસીડી લખશો ત્યારે જો એ કઈ રીતે લખેલો છે જોયું ને, ત્રણ લીટી સાથે અડાડેલો છે, એક બે અને ત્રણ. તો આ રીતે મોટી આલ્ફાબેટ્સ લખવાની છે, આ રીતે મોટી આલ્ફાબેટ્સ લખવાની છે. હવે જોયું ને, બધામાં ત્રણ ત્રણ લીટી અડેલ છે. તો આ રીતે પહેલી એબીસીડી લખવાની, પછી બીજી એબીસીડી નાની સ્મોલ, શું કહેવાય? સ્મોલ લેટર એટલે નાના મૂળાક્ષરો, તેને આ રીતે લખીશું. જોયું, વચ્ચેની બે લીટી અમુક ઉપરની લીટી અડે છે અને અમુક નીચેની લીટી પણ અડે છે. ફાવશે ને આ રીતે લખતા દરેક વિદ્યાર્થી મિત્રોને? આગળ જોઈએ, આ રીતે છેક ઝેડ સુધી લખવાની છે. તો આજનું અંગ્રેજી વિષયનું લેસન એટલે કે હોમવર્કમાં શું કરશો તમે? પહેલી એટલે કે પહેલા આલ્ફાબેટ્સ, પહેલી એબીસીડી અને બીજી એબીસીડી ધ્યાનથી તમે લખજો. બસ માત્ર એટલું જ લેસન છે. પહેલી એબીસીડી અને બીજી એબીસીડી કઈ રીતે લખાય મેં તમને શીખવી. તો આજે વિષયનું લેસન એટલે કે અંગ્રેજી વિષયમાં માત્ર આટલું જ લેસન છે. બંને એબીસીડીઓ સરસ અને સુંદર અક્ષરે લખજો. આવજો વિદ્યાર્થી મિત્રો.